રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રમઝાન માસની શાનો શોકતની સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. વૃદ્ધો, બાળકો, યુવાનો, મહિલાઓને ખાસ કરીને નાના નાના ભૂલકાઓ પણ અલ્લાહની બદગીમાં બન્યા છે લીન. ચૈત્ર માસ આવે એટલે હિન્દુ મુસ્લિમના તહેવારની શરૂઆત થાય છે અને બંને તહેવાર એકસાથે જ આવતા હોવાથી પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવતો હોય છે, ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ શાન શોકતથી રમઝાન માસની ઉજવણી કરતા હોય છે. ચૈત્ર માસમાં એક પુણ્ય કરવાથી 70 પુણ્ય કમાવા જેટલું પુણ્ય મળે છે અને આ મહિનામાં ખાસ કરીને ધનવાન લોકો ઝકાત અદા કરે છે. જે મુસ્લિમો ધનવાન છે તે ગરીબ, યતીમ, મિસ્કિન અને બેવા અને જે જરૂરતમંદ લોકો એની મદદ કરતા હોય છે. હાલ ધોરાજીની 44 જેટલી મસ્જિદોમાં રોજા ઇફ્તાર સહિત નમાઝે તરહાવી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ધોરાજીમાં ધોમ ધકતા તાપમાં નાના નાના ભૂલકાઓ પણ રોજા રાખી રહ્યા છે. આકરી ગરમીમાં પણ સતત 14 કલાક જેટલો સમય સુધી અન્ન જળનો ત્યાગ કરી અને અલ્લાહ તઆલાને રાજી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને દરરોજ રાત્રે મુસ્લિમો ખાસ વિશેષ નમાઝ એ તરહવી પઢે છે અને બાદમાં દેશની રક્ષા માટે ને ખાસ કરીને અમન, ચેન, શાંતિ, ભાઈચારા માટે દુઆઓ કરવામાં આવે છે. શહેરભરમાં રમઝાનની ખૂબ જ રોનક જોવા મળી રહી છે અને મસ્જિદોમાં પણ નમાઝ અને ઇબાદતમાં લોકો લીન બન્યા છે ને બજારોમાં પણ ખરીદીની રોનક જોવા મળી રહી છે. આમ રમઝાન મહિનામાં ખાસ કરીને મુસ્લિમો શાન શોકત સાથે આ તહેવારની ભવ્યતા ભવ્ય રીતે ઉજવણી કરતા હોય છે.